ધાનેરા તાલુકાના શિયા ગામમાંથી કોટડા રવિયા ગામ તરફ જતા કાચા માર્ગ પર વરસાદી પાણીનો ભરાવ થતા 150 જેટલા પરિવારોને ગામ તરફથી અવરજવરમાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। ધાનેરા તાલુકામાં ચોમાસાની ઋતુ દરમિયાન ખેતર તરફ જતા કાચા માર્ગો વરસાદી પાણીથી ભરાઈ જતા હોય છે, જેને કારણે ખેતર તરફથી ગામ તરફ આવતા નાગરિકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડતું હોય છે। આ મુશ્કેલી ધાનેરા તાલુકાના મોટા ભાગના ગામોમાં જોવા મળે છે। ધાનેરા તાલુકાના સિયા ગામમાં કુંભારખડા વિસ્તારમાં 150 જેટલા પરિવારો વસવાટ કરે છે। જો કે ચોમાસાની ઋતુ દરમિયાન થોડોક વરસાદ પડે અને આ 1.5 કિલોમીટરના કચ્છર માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે। બંને બાજુ ખેતર માલિકો દ્વારા માટીના પાળા બનાવી દેવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી અને તેના લીધે અહીંથી સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓને આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। રસ્તો ભરાઈ જાય, છોકરોને સ્કૂલે જવાની તકલીફ પડે, દૂધ ભરાવવાની તકલીફ પડે, અવરજવરમાં ખૂબ મુશ્કેલી પડે, પાણી ભરાઈ જાય સાથીઓમાં એટલે ખૂબ તકલીફ પડે, તો એનો ઘટતો કરવા વિનંતી છે સરકારશ્રીને અને બીજે ગામ સરપંચશ્રીને પણ રજૂઆત કરેલી છે। પણ નરેગાનું કામ કર્યું પણ હાઇટમાં ન કર્યું એટલે પાણી ભરાઈ જાય વારંવાર એટલે મુશ્કેલી પડે। કેટલા પરિવાર રહેતા છે? પરિવાર ઓછામાં ઓછા 100 પરિવાર હશે આ રસ્તા ઉપર અવરજવર। આ કુંભારખડું મામા બાપજીના મંદિરથી આ વિસ્તાર ગણાય। કેટલા દિવસ ભરેલું પાણી? પાણી તો 20-25 દિવસ રહે પાણી, રસ્તો બંધ ચોકઅપ થઈ જાય આખો। હા, શું માગણી તમારી? માગણી અમારે આરસીસી રોડની માગણી છે, બે સાઈડ બંધાઈ અને રસ્તાનો ઢાળ અને વોળા સુધી આરસીસી રોડ થાય તો આ મુશ્કેલી રોજ માટેની મટી જાય। ધાનેરા તાલુકામાં વર્ષ દરમિયાન અનેક ડામરના પાકા રસ્તા મંજૂર થઈ રહ્યા છે અને ગામથી ગામને જોડતા રસ્તાઓ પણ બની રહ્યા છે, પરંતુ આજે પણ ગામડામાં રહેતા લોકોની સમસ્યા જેસે થે તે જ પરિસ્થિતિમાં જોવા મળે છે। ધાનેરા તાલુકામાં પશુપાલનનો વ્યવસાય મોટા પ્રમાણમાં હોવાને કારણે સવાર સાંજ પશુપાલકોને ગામની દૂધ મંડળીમાં દૂધ ભરાવવા માટે જવું પડે છે। જો કે આ રીતે વરસાદી પાણીનો ભરાવો થતાં પશુપાલકોને દૂધની બરણી સાથે પસાર થવું જોખમી બની રહ્યું છે, સાથે સાથે આરોગ્યને લગતી કટોકટી સમયે પણ આ માર્ગોની હાલતને પગલે સમયસર આરોગ્યલક્ષી સુવિધાઓ નથી મળી રહી। વિકાસશીલ ગુજરાતમાં આજે પણ ખેડૂતો પશુપાલકો અને સમસ્યા સાથે જીવન જીવી રહ્યા છે। ધાનેરા તાલુકાના સિયાથી રવિયા કોટડા માર્ગ તરફ જતા માર્ગ પર તંત્ર વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરે તેવી સ્થાનિક ગ્રામજનો માંગ કરી રહ્યા છે। ખાસા વરસથી છે, ચોમાસામાં પાણી ભરાઈ જાય એટલે 3-3 મહિને સુકાતું નથી, સ્કૂલે જવાની છોકરાને પણ તકલીફ રહે અને કોઈ બીમાર થાય તો કોઈ સાધન પણ આવી શકતું નથી। સરપંચ સાહેબે રજૂઆત તો કરેલી છે લેખિતમાં પણ કાંઈ નિકાલ આવ્યો નથી, તો અમારો રોડ જો અહીંયાથી કોટડા થઈ જાય તો 3-4 કિલોમીટર થાય ને એમ ફરીને 14 કિલોમીટર આવવું પડે, તો દૂરી પણ કમ થઈ જાય અને સમસ્યા પણ નીકળી જાય। આજુબાજુ પાળા બે સેટ પાણી કઈ નીકળવાની જગ્યા જ નથી એટલે ભરેલું પડ્યું રહે અહીંયા।